कोरोनाना वधता जता केसने ध्यानमां राखी दिल्हीमां येलो एलर्ट लागू कर्या पछी कोविड प्रोटोकॉलना उल्लंघन बदल 1 जान्युआरी 2022 ना रोज 5000 થી વધુ વાહન ચાલકોને દંડ ફટકાર્યો, જેને કારણે 99 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલાયો. 66 FIR નોંધાય. સરકારે કહ્યું કે ઉત્તર દિલ્હીમાં 731 ઉલ્લંઘન નોંધાયા છે. બોલિવૂડ એક્ટર વિકી કૌશલ વિરુદ્ધ મધ્યપ્રદેશના ઇન્દોરમાં ફરિયાદ દાખલ. એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું અને એક દ્રશ્યમાં અભિનેતા વિકી કૌશલ સારા અલી ખાનને મોટરસાયકલ પર ફેરવી રહ્યો છે. આ મોટરસાયકલ પર જે નંબર લગાડવામાં આવ્યો છે તેને લઈને એક વ્યક્તિએ આપત્તિ વ્યક્ત કરી. એક્ટિવાના માલિકનું કહેવું છે કે એક વાયરલ થયેલી તસવીરને આધારે તેણે આ માહિતી મળી કે તેની એક્ટિવાનો નંબર કોઈ અન્ય મોટરસાયકલ પર લગાડવામાં આવ્યો છે. આ નંબર જે એક્ટિવા પર છે તેના માલિકનું કહેવું છે કે તેની પરવાનગી વિના જ નંબરનો ઉપયોગ કરાયો. અંતેથી આ વ્યક્તિએ ઇન્દોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ભારત રેલવેની નવા વર્ષે તિજોરી છલકાય. વર્ષ 2020-21 દરમિયાન તત્કાલ ટિકિટથી 403 કરોડ રૂપિયા અને પ્રીમિયમ તત્કાલ ટિકિટથી 119 કરોડ રૂપિયાની કમાણી રેલવેને થઈ. કોરોના મહામારીમાં ઇન્ડિયન રેલવે 500 રૂપિયાની કમાણી કરી છે. ઓમિક્રોનની આફત વચ્ચે અર્થતંત્રને લઈને સારા સમાચાર. રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિ સમિતિના સભ્ય આશિમા ગોયલે કર્યો દાવો, ભારતનો વિકાસ દર દુનિયાના અન્ય દેશોની તુલનાએ સૌથી વધુ રહેશે. કહેવું છે કે ભારત અર્થવ્યવસ્થા ધીમે ધીમે પાટા પર ચડી રહી છે. ચાલુ વર્ષે વિકાસ દર 9.5% રહેવાનું અનુમાન. ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં કડકડતી ઠંડી. રાજ્યોમાં તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી સુધી પહોંચી ગયો. હિમાલયમાં હિમવર્ષા. જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં વર્ષા શરૂ.